2023 ના નીતિ આયોગના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી તે વિગતોને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર નિશાન સાધ્યું 40% બેઠક ખાલી રહી છે દીકરી માત્ર 18% બેઠક પર જ જોવા મળી સમગ્ર દેશની જનતા મોંઘવારીના મારથી પીસાઈ રહી છે જીવન જરૂરી ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થો એટલે કે ઘઉંનો આટો હોય લોટ હોય એના પણ ભાવ આસમાને છે સતત મોંઘવારીનો માર બીજી બાજુ ધંધા રોજગાર પડી ભાંગા આર્થિક મહામારીમાં સપાયેલ દેશની જનતા ગુજરાતની જનતાને વધુ એક મોંઘવારીનો માર કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો છે રેપો રેટમાં 0.25 ના વધારાથી જે લોકો લોન ધારકો છે તેને સૌથી મોટામાં મોટો ઈએમઆઈનો વધારો થશે મોટા ભાગે જે રીતે કેન્દ્ર સરકારની નીતિ એના કારણે અનેક લોકોના રોજગારની તકો મળવા એટલે રોજગારની તકો છીનવાઈ રહી છે તેવા સંજોગોમાં લોકોએ કઈ રીતે પોતાનો ઈએમઆઈ ભરવો પોતાનો હપ્તો કેવી રીતે લોનનો ભરવો એ જ મોટી મુશ્કેલી હતી ત્યાં ફરી આરબીઆઈ દ્વારા જે રીતે આજે 0.25 નો વધારો કરવામાં એનાથી લોકોનું જીવન ધોરણમાં મોટી અડચણો ઉભી થશે સરકાર તરફથી ગુજરાતમાં જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો સામાન્ય મધ્યમ વર્ગને તો મોટી મુશ્કેલી છે અને બીજી બાજુ તરત ને તરત હોમ લોન માટે પણ મોંઘી થાય આ બધી પરિસ્થિતિના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગને જીવન જીવવું સરકારે ફરી એક વખત મુશ્કેલી તરફ આગળ ધપાવી છે ત્યારે મારી આપના માધ્યમથી માંગ છે કે સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગનો વિચારે અમીર લોકો માટે નીતિ ઘડવાને બદલે સરકાર હવે તો સંપૂર્ણ સત્તા આપી છે ત્યારે સામાન્ય માણસને કેવી રીતે રાહત આપી શકાય એ દિશામાં સરકાર વિચારે તો જ સામાન્ય અને મધ્યમ વર્ગ પોતાનું જીવન ધોરણ સાચવી શકશે ત્યારે પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે 100% જે જંત્રીમાં વધારો કર્યો છે એના માટે સરકાર વિચારે રેપો રેટના કારણે જે તકલીફ પડી રહી છે લોકોને સામાન્ય માણસોને એના માટે પણ સરકાર કોઈ વચગાળાનો રસ્તો કરે જેમ કે કોંગ્રેસ પક્ષના નેતા અમારા રાહુલજીએ જેમ સામાજિક ન્યાય માટેની વાત કરી હતી ન્યાય યોજના લાવ્યા હતા સામાન્ય માણસને ફાયદો થાય એ રીતે દેશના સામાન્ય માણસના ફાયદા માટે સરકાર વિચારે તો જ દેશમાં કન્ઝમ્પશન પણ વધશે અને કન્ઝમ્પશન વધશે તો આર્થિક સ્થિતિ પણ આર્થિક ચક્ર આખું ચાલશે અને આર્થિક ચક્ર ચાલશે તો જ દેશની પ્રગતિ થશે ભાજપાની સરકારમાં જમીન માફિયાઓને બે રોકટોક પડવાના જમીનના ભાવ આસમાને લેવાના પેલા નીચા ભાવે જમીન ખરીદી એમના મળતિયાઓ લઈ લે અને સામાન્ય માણસને ઘરનું ઘર એ સ્વપ્ન બનાવે આ એ ભાજપાની ભ્રષ્ટ સરકાર છે જેને 2012 કોંગ્રેસનું વિધાનસભા વખતે ઘરનું ઘર સ્વપ્ન કર્યું હતું તેવા સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ